અંકલેશ્વર જીઆઈડીસી ની નિયમ ચોકડી પાસે શૈક્ષણિક સંસ્થાને કોમન પ્લોટનો અમુક ભાગ ફાળવી દેવાતા સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે 15-20 જેટલી સોસાયટીઓના રહીશો મહારેલીનું પણ આયોજન કરી રહ્યા છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં કોમન પ્લોટ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવવામાં આવતા સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું હતું. આજરોજ જનજાગૃતિ આંદોલન સમિતિ દ્વારા પત્રકાર પરિષદમાં રાત્રે મહારેલી યોજાશે તેવી જાહેરાત કરી હતી અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રચંડ લડત આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના નિયમ ચોકડી નજીક કોમન પ્લોટની કેટલીક જમીન સ્થાનિક શૈક્ષણિક સંસ્થાને ફાળવી દેવાતા વિવાદ ઉભો થવા પામ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોએ અગાઉ મુખ્યમંત્રીથી માંડીને વિવિધ સરકારી તંત્રના અધિકારીઓને લેખિત આવેદન પત્રો પાઠવ્યા હતા અને કોમન પ્લોટ નંબર 7ને શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવી દેવાનો વિરોધ કર્યો હતો, તેમજ તેનું એલોટમેન્ટ રદ કરવાની માંગ કરી હતી. હજુ જનજાગૃતિ આંદોલન સમિતિના અતુલ પટેલ, ખુશાલ રાદડિયા, મગન માસ્ટર, રમેશભાઈ પટેલ વગેરેએ સ્થાનિક પત્રકારો સમક્ષ આંદોલનની રણનીતિની જાહેરાત કરી હતી. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના રહીશોએ આ અગાઉ મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પણ મુખ્યમંત્રી તેમજ જીઆઈડીસીના ચેરમેન, એમડી સહિત અધિકારીઓને તેમજ ગતરોજ અંકલેશ્વર વસાહતની મુલાકાતે આવેલ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જીઆઈડીસી દ્વારા કોમન પ્લોટ નંબર 7નો 1/3 ભાગ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવવામાં આવ્યો છે. આ કોમન પ્લોટની આસપાસ 15-20 જેટલી સોસાયટીઓ આવેલી છે. સ્થાનિકોનો મત એવો છે કે આ આટલી સોસાયટીઓ વચ્ચે આવેલા કોમન પ્લોટ ઉપર બાગ બગીચો કે જોગસ પાક ઊભો થવો જોઈએ. તેઓએ કોમન પ્લોટની ગેરકાયદેસર ફાળવણીને રદ કરવાની પણ ઉગ્ર માંગ કરી છે. આજરોજ રાત્રે જન આંદોલન સમિતિના ઉપક્રમે વિશાળ મહારેલીનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખુશાલ રાદડિયા, અંકલેશ્વર જીઆઈડીસી. જીઆઈડીસીના રહેણાંક વિસ્તારની અંદર આવેલો કોમન પ્લોટ 7 શૈક્ષણિક સંસ્થાને ફાળવવામાં આવેલો છે. આ કોમન પ્લોટની અંદર જે ફાળવણી થઈ છે એ ધારાધોરણ વગર કોઈપણ જીઆઈડીસીના નોટિફાઈડના જે એસોસિએશન છે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, એમને પણ વિશ્વાસમાં લીધા વગર જીઆઈડીસીએ આ ફાળવણી કરેલી છે. પર્યાવરણના પ્રશ્નને ધ્યાનમાં લઈ અને કોમન પ્લોટ કાયદેસર રીતે કોઈને ફાળવવામાં આવતો નથી, છતાં પણ જીઆઈડીસીએ આ કાર્ય કરેલું છે. શૈક્ષણિક સંસ્થાને જે ફાળવણી કરવામાં આવી છે એમની સાથે બીજી પણ 17,000 મીટર જેવી જગ્યા આ લોકોએ હેતુફેર કરી અને રહેણાંક વિસ્તારને અન્યાય થાય એ રીતે ફાળવી આપેલી છે. અંકલેશ્વર જીઆઈડીસીની અંદર ઘણા નાના મોટા ઉદ્યોગકારો છે, તો એમને રેસિડન્સ માટે જગ્યા નહીં ફાળવી અને આવી શૈક્ષણિક સંસ્થાને જે જગ્યા ફાળવવામાં આવી છે એમની સામે રહેણાંક વિસ્તારના દરેક લોકોનો ઉગ્ર વિરોધ છે. આજે ફાળવણી થઈ છે એની સામે તમારી શું હવે પ્લાનિંગ રહેશે? અમે એવી માંગણી કરીએ છીએ કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના રહેણાંકના નાના ઉદ્યોગકારો, અહીંયા જે સેવા આપતી પોલીસની સંસ્થા છે આપણી, કે એમને ક્વાર્ટર માટે કે એમને પણ જગ્યા ફાળવી અને એ હેતુ સિદ્ધ કરવામાં આવે. સ્કૂલ માટેની જગ્યાઓ જીઆઈડીસીની અંદર ગુજરાત સરકારની જે આદર્શ નિવાસી શાળા, અહીંની શૈક્ષણિક સંસ્થા લાયન્સ સ્કૂલ, એમને પણ બીજી બાજુ ફાળવણી કરવામાં આવી છે. એમની સામે રહીશોનો કોઈ વિરોધ આજ સુધી નથી, પણ રહેણાંકના વચ્ચેના ભાગની અંદર, સેન્ટરની અંદર આ જગ્યા ફાળવી છે એમનો ખાસ અમારો વિરોધ છે. આ સિવાય અન્ય કઈ જગ્યાએ રીતના એલોટમેન્ટ થયું હોય એવું લાગે? ભૂતકાળની અંદર પણ આ સંસ્થાને 2-3 પ્રાઇમ લોકેશનની અંદર જગ્યાઓ આપવામાં આવી જ છે અને એમના પણ હેતુ ફેર કરી અને બીજા પર્પજમાં પછી ડેવલપ કરે છે. તો જે ખરેખર તમે જે હેતુ માટે જગ્યા ફાળવી છે એ હેતુનો ફેર કરી અને લોકો ગવર્મેન્ટ તરફથી જે જગ્યા ફાળવવામાં આવી છે એમનો દુરુપયોગ કરી અને પોતાનો હેતુ સિદ્ધ કરે છે. આ અંગે તમે ક્યાં ક્યાં રજૂઆત કરીને ત્યાંથી શું જવાબ? અમે આ જ્યારે જે કોમન પ્લોટ ફાળવવામાં આવ્યો, એમનું દિવાલનું કામ ચાલુ થયું ત્યારે લોકોના નજરમાં આવ્યું કે આ ફાળવણી કોમન પ્લોટની પણ કરી દીધી છે. તો એની અંદર 9 તારીખે અમે ડિસેમ્બરના રોજ જીઆઈડીસી આરએમ સાહેબને અહીંયા આવેદનપત્ર આપ્યું, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, અંકલેશ્વર એસોસિએશનને પણ આવેદનપત્ર આપ્યું છે, જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારને આવેદનપત્ર આપ્યું છે. આ સિવાય ગાંધીનગર
એમડી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે, જીઆઈડીસીના ચેરમેન સાહેબને આવેદનપત્ર આપ્યું છે, સીએમ સાહેબને આવેદનપત્ર આપેલું છે, અમારું ક્લાઇમેટ ચેન્જ ઓફિસ છે એમને પણ આવેદનપત્ર આપ્યું છે, પર્યાવરણની સંસ્થા છે એમને પણ અમે આવેદનપત્ર આપેલા છે. મારું નામ અતુલ માકડિયા. અમે જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં રહીશો છે. અમે નોટિફાઈડનો ટોટિંગો ટેક્સ ભરતા પણ અમને અહીંયા નોટિફાઈડ તરફથી નથી રોડ પાણી રસ્તાની કોઈ સુવિધા મળતી, સફાઈની કોઈ સુવિધા નથી, અને અહીંયા જે તળાવ બનવાનું હતું તે પણ એ લોકોએ બીજા રેટ કરી દીધો છે. અને બીજા નંબરમાં અમારે અહીંયા ફરિયાદ કરી તો કોને કરવી? નોટિફાઈડ ટેક્સમાં નોટિફાઈડ કોન્ગ્રેસમાં અમારી કોઈ પ્રતિનિધિ છે નહીં, તો અમારો પ્રતિનિધિ પણ મળવા જોઈએ. અને બીજું અહીંયા વોટિંગ માટેની કોઈ સુવિધા નથી. કલેક્ટર મામલતદારમાં જઈએ છીએ તો કે તમારા ત્યાં નામ ટ્રાન્સફર થશે, નોટિફાઈડ ટેક્સમાં તમારું નામ આવશે, પછી જ અમે કરશું. તો નોટિફાઈડ ટેક્સ ભરી અમે ભરી છીએ, પામર નામનો ટેક્સનું પાવતી આવતી નથી. જીઆઈડીસીમાં એમ કે છે નોટિફાઈડમાં જાઓ, નોટિફાઈડ કે જીઆઈડીસીમાં જાઓ, તો અમે ટ્રાન્સફર માટે પણ અહીંયા અસુવિધા ઊભી થાય છે. અને અહીંયા રહીશોને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોઈ પણ સમસ્યા થતી હલ થતો નથી. એટલે અમે જનજાગૃતિ એક સમિતિ બનાવી ને એની સામે અમે આ કાર્યવાહી કરી છીએ. અને બીજું અહીંયા જે પણ નાના ઉદ્યોગો અને કર્મચારીઓ છે એને પ્લોટ મળતા નથી, ને અહીંયા એક આંગણવાડી હતી તે પણ ગુમ થઈ ગઈ છે, ક્યાં કંઈક જતી રહી ખબર નથી. એટલે આ હેતુફેરનો દંડો ચલાવી ને અહીંયાના રહીશોને બહુ મુશ્કેલી કરે છે. એટલે અમારો આ રજૂઆત છે, અમે મુખ્યમંત્રી સુધી કરેલ છે, તો અમારું આ કાર્ય આગળ વાત સાંભળે અને અમારું પ્રતિનિધિત્વ આપે જીઆઈડીસી એસોસિએશનમાં, એવી અમારી માંગ છે. સ્થાનિક જે જનપ્રતિનિધિઓ છે એમને આપે કોઈ રજૂઆત કરી? હા, અમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને કરેલ છે, વિરોધ પક્ષના નેતાઓને કરેલ છે, સ્થાનિક નેતાઓને પણ કરેલ છે. ઈશ્વરભાઈ પટેલને પણ અમે આ વસ્તુની જાણ કરેલ છે, દુષ્યંતભાઈ પટેલને પણ અમે જાણ કરેલ છે. એટલે અમે અમારી બધી જગ્યાએ જાણ કરેલ છે, પણ અમારું હજી કોઈ જાતનો નિકાલ આવતો નથી. ને કાલે પણ અહીંયા વહીવટ સમિતિની 11 ધારાસભ્યની મેમ્બર્સ આવ્યા હતા, તેને પણ અમે આ રજૂઆત કરેલ છે, એને પણ જોયેલ છે રોડ રસ્તા પાણીની શું હાલત છે. અહીંયા 600 ફૂટના બોરમાં પાણી અત્યારે જતું રહે છે, ને પીવાલાયક પાણી નથી, પીવાનું પાણી અડધો કલાક પણ મળતું નથી. 32 મિનિટમાં અડધાની પાણીની કનેક્શન આપી ને 32 પ્લેટવાળા પાણીનું પીવાનું ક્યાંથી કરે? આટલો ટેક્સ ભરવા છતાં પણ ગુજરાતનો આટલા મોટા ટેક્સ અહીંયા નોટિફાઈડનો છે, આટલું ભરવા છતાં પણ અમને કોઈ સહુલતા મળતી નથી.